કેશોદના વોર્ડ નંબર 2 માં દૂષિત દુર્ગંધયુક્ત પાણીનું વિતરણથી લોકો પરેશાન. 3 મહિનાથી દૂષિત દુર્ગંધયુક્ત પાણીનું વિતરણ થઈ રહ્યું છે. સ્થાનિકો દ્વારા નગરપાલિકા તંત્રને રજૂઆત કરવા છતાં ધ્યાન આપવામાં આવતું નથી. વોર્ડ નંબર 2 માં ઘરે ઘરે માંદગી જોવા મળી રહી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ. કેશોદના કોરીવારાની ખડકી નામે ઓળખાતા વિસ્તાર વોર્ડ નંબર 2માં છેલ્લા 3 મહિનાથી દૂષિત દુર્ગંધયુક્ત પાણીનું વિતરણ કરવામાં આવતા વોર્ડ નંબર 2ના રહેવાસીઓ ભારે પરેશાની ભોગવી રહ્યા છે. નગરપાલિકા તંત્રને રજૂઆત કરવા છતાં દૂષિત દુર્ગંધયુક્ત પાણીના પ્રશ્નનો ઉકેલ ન આવતા મીડિયાનો સહારો લીધો હતો અને વોર્ડ નંબર 2ની સમસ્યા મીડિયા સમક્ષ રજૂ કરી હતી. વોર્ડ નંબર 2માં દૂષિત પાણીના વિતરણના કારણે દૂષિત પાણી પીવાથી ઘરે ઘરે માંદગી જોવા મળી રહી છે, તેમજ 10થી વધુ ડેન્ગ્યુના કેસ હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. સાથે 2 વર્ષથી રોડનું કામ પણ અટકેલું છે. ચૂંટણી સમયે મત લેવા માટે આવે છે, પણ વોર્ડ નંબર 2ની પ્રાથમિક સુવિધાઓ બાબતે કોઈ પણ પ્રકારનું ધ્યાન આપવામાં ન આવતું હોવાનું વોર્ડ નંબર 2ના રહેવાસીઓએ જણાવ્યું હતું. દૂષિત દુર્ગંધયુક્ત પાણી વિતરણ બાબતે નગરપાલિકા તંત્ર દ્વારા વહેલી તકે ઉકેલ લાવે તેવી વોર્ડ નંબર 2ના રહેવાસીઓ માંગણી કરી રહ્યા છે. ગોવિંદ હડિયા, ZSTV, કેશોદ. અમારે અહીંયા 3 મહિનાથી પાણીનો ખરાબ આવે છે, તો કોઈ ધ્યાન દેતું નથી. અમે રજૂઆત કરી છે નગરપાલિકામાં, કઈ લોકો આવે જોઈને વયા જાય છે, કોઈ ધ્યાન દેતું નથી. અમારા આજથી 10-12 ડેન્ગ્યુના થઈ ગયા છે, બરાબર બીમારી કેસ થઈ ગયા છે, અને બધે ઘરે ઘરે બીમાર જ છે. આ બાબત તમે રજૂઆત કરવા વિનંતી કરો. હરખું બધું કેટલા સમયથી પાણી આવે? 3 મહિના થયા, કોઈ ધ્યાન દેતું નથી. જોવા આવે છે બધા લોકો, પણ પાણી બધું જોઈને વયા જાય. અમે આજ કરી જાઉં, કાલ કરી જાઉં, પણ કોઈ લોકો ધ્યાન દેતા નથી. કોઈથી કામ થતું રોડે હજી અમારે અમને 2 વર્ષ થયા, રોડે એમને બંધ પડ્યો છે. પાણી જે છે પીવાનું પાણી આવે છે? હા, પીવાનું આવે છે ને. પીવામાં એવો ખરાબ જ, એટલું પાણી ખરાબ જ આવે છે, ગંદુ એકદમ. કોઈ ધ્યાન જ નથી દેતું, તો જોઈ જોઈને વયા જશે. ચૂંટણી કારણે તો બધા આવે છે મત લેવાનું.